8 તારીખ અને સોમવાર વાગ્યા છે 6, અને અમારો એન્થની આમ જોવો ભાઈ મહેનત લાગ્યો છે. બધા ઉચકા હે બેટા? હા, અરે વાહ મારા વાલા વાહ. અમરેન્દ્ર બાહુબલી યાની મેં. વાહ ભાઈ વાહ, અમારો અમારે લાગ્યો મહેનત. હું જરાક લાગી જાઉં. અને અહીંયા અમારી બધી કાતરીઓ એમ કહેવાય કે ભાઈ હુકાવા મળી છે. અને આપણે ભાઈ રંગ રોગાન કરીને આવ્યા એટલે થોડાક આમ હારા હારા લાગી છીએ. અમારા એન્થની ભાઈ આમ જો થોડુંક રૂપ તમને એનું બદલાયેલું દેખાય આમ હારું હારું. હું મારી વાલી કેમ ગઈ? હમણાં આવે જો, એની સ્ટાઇલ હમણાં ફરી ગઈ છે. પેલા જરાક આ મદદ કરાવ્યો ને ભાઈ, પાછો મળું ઉભા રહ્યો. મારી વાલી જો નવી હેર કટિંગ કરાવીને આમ બધી કાંઈ ફેર પડ્યો નથી, ગજબ બે જતી. આજે હું બનાવવાનું રસોઈમાં વાલી? કબીરભાઈ કે છે આપણા એન્થની ભાઈ કે મને સેન્ડવિચ ખાવી છે. હાલો તો આજે બનાવી સેન્ડવિચ. કાલે ભાઈ મારા મમ્મી પપ્પાને લઈને જવાનું છે એક સ્પેશિયલ જગ્યાએ. હજી તમે આવી રહ્યા છીએ પણ તમે જોવો આમ જોવો આ બધા ખાડા ધોવાઈ ગયા હો. અને વોશિંગ મશીનમાં ધોવે ભાઈ ખાડા? તમે વોશિંગ મશીનમાં ધોવો કે ન ધોવો જરા કમેન્ટ કરજો. એમ બાકી આમ થઈ જાય હારા વોશિંગ મશીનમાં, એ વાત સારી છે. હા, ખાડા રૂડા રૂપાળા થઈ ગયા પણ હો. ધાણા મરચી આવી ગયા છે ને સેન્ડવિચની તૈયારી છે ને. હમણાં હું તમને સેન્ડવિચ બનાવીને સાકા જ આમ ખવડાવી દઉં. હાલો થોડી વારમાં હો ભાઈ. એમ કહેવાય કે બધી વસ્તુ અમારા ઘરમાં આવી ગઈ છે સેન્ડવિચ બનાવવાની. અને આમ જો શસ્ત્રો સરંજામ સાથે બધી તૈયારીઓ છે. અહીંયા લીલી ચટણી બની ગઈ છે, અહીંયા પાઉં છે, અહીંયા આ લીલા સિમલા સિમલા કહેવાય કહેવાય ને ભોલર મરચા છે, અને અહીંયા ટમેટા છે, બાકી શું છે ધાણા છે, લીંબુ છે, કાંદા છે, બધું છે. મટર ને સીઝે આવી ગયેલું છે અને હવે બનવાની છે સેન્ડવિચ. હું કરું જલ્દી બોલ મારી વાલી, હું શું કરું વાલ? હું જ બનાવીશ ભાઈ. હમણાં તમને બનાવીને બતાવી દો કે હું કેવી સેન્ડવિચ બનાવું છું એમ. હાલો પહેલા આપણે આ કાંદા સુધારી લઈએ. ઉડતું ઉડતું મારી પાસે આવી ગયું છે. હવે આપણે ભાઈ કાંદા સુધારવાનું ચાલુ કરી દઈએ છીએ. આવા કઈક ટમેટા કપાણા છે, હારા કપાણા ને એમ છે તઈ. હવે ભાઈ થોડા કાંદા સુધારી લઈ. ઝીણા ઝીણા પતરી કાંદા દો ભાઈ, થઈ ગયા તૈયાર બરાબર છે. હવે અહીંયા મૂકી દઈ સાઈડમાં અને મરચા જરાક કાપી લઈ. હવે વારો છે આ ભોલર મરચાનો. જો આવા પતલા પતલા એટલા માટે કરીએ છીએ કે આખામાં મસ્ત આમ મૂકવા હોય એમાં. થોડાક તમારે જાડા કરવા હોય તો પછી આપણે આને અહીંથી કાઢી લઈ અને આ બાજુ થોડાક જાડા જાડા મરચા લઈ લઈ. આ થોડાક જાડા જાડા જેવા જેને ફાવતા હોય એવા એ કરે. આપણને થોડાક પતલા ફાવે એટલે આપણે થોડાક પાતળા કરશી. હવે અહીંયાથી પહેલાં આને જરાક કાઢી લેવું ફરતીકોરથી. કાઢી એટલે હું છે થોડુંક વધારે તીખું ન લાગે. પારું લતા તીખું હાલે એમ છે, આપણને વાંધો છે લોસો છે. હાલો ભાઈ આ તીખાસ બધી આપણે અહીંયાથી કાઢી નાખી. આમાં ધ્યાન રાખવું પડે વાગી બાગી ન જાય. હું આ પારૂલને એટલે જ ન કરવા દઉં. એ છે ને અમારી હડક વડક બહુ છે, હડક વડક. એ જેટલી વાર આ મશીનનો ઉપયોગ કરે ને એટલે એણે લોહી કાઢ્યું જ હોય એમ. એટલે આપણે છે ને એને કરવા જ ન દઈએ આ વસ્તુ. આ જેટલી વેફર પાડે ને એ હોત મેં એકલાય પાડી. મતલબમાં વેફર પાડ્યા છે બધું કામ એણે કર્યું પણ વેફર મેં પાડી દીધું. શું કરવા આમ આમ કરવામાં અહીંયાથી સીધું લોહીની ધાર કરી બાય એટલે. હાલો ભાઈ આ થઈ ગયા. હા થઈ ગયું બટેકા. હાલો ભાઈ મારી વાલી આટલા બટેકા એમ કહેવાય કે આમ પીસ કરી નાખે છે. હવે એકાદ બે બટેકામાં જરાક હું લાભ લઈ લઉં. જો આવી રીતના સરસ મજાના ગોળ 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 પીસ થઈ જાય, ધીમે ધીમે કરવો ને એટલે સારા થાય. હાલો આ થઈ ગયા. ચાલો ભાઈ તો આપણે હવે સેન્ડવિચ બનાવવાનું કરી દઈએ ચાલુ. સૌથી પહેલાં આપણે એમાં બટર લગાડી દઈએ. હવ હવની અલગ અલગ રીતો આ બધી બનાવવાની એટલે આપણી આ દેશી રીત ભાઈ આવી છે. આમાં કાંઈ સુધારો વધારો હોય તમ તો કમેન્ટમાં કહેજો, કાંઈ વાંધો નહીં. લગાવી દીધું બટર ને હવે
આમાં ગ્રીન ચટણી આપણે ઉપરથી સરસ મજાની એમ કહેવાય કે પાથરી દેવું. આવી જ રીતના આપણે આ બીજું પણ ઓલરેડી કરી નાખ્યું છે બરાબર. હવે આપણી પાસે ચાટ મસાલો છે, આ કાંદા ટમેટા છે, અહીંયા બટેકા છે, સોરી સેન્ડવિચ મસાલો છે. જોયું એમ કહીને કહી દીધું, હા ભાઈ ખબર છે સેન્ડવિચ મસાલો છે એમ ભાઈ. આપણે સેન્ડવિચ મસાલો અહીંયા હારી પેટનો ભભરાવી દેવું બરાબર છે. સૌથી પહેલાં આપણે આપણા જે બટેકા આપણે અહીંયા જેમ કહેવાય કેવાલા કર્યા હતા એ બટેકા મલપા વ્યવસ્થિત રીતે જરા ગોઠવી દેવું. બટેકાની ઉપર આપણે જે ઓલી કાંદાની પતરીઓ કરી હતી એ અલગ અલગ પતરીઓ થોડી થોડી એમ કરી અને ગોઠવી દેવું. આ એ ગોઠવાઈ ગયું. એટલે કેપ્સિકમ કેમ ગયા? ક્યાં નીચે? કેપ્સિકમ ભાઈ હંતાડ્યા હતા એટલે કેપ્સિકમ તમે તમારી રીતના આવી રીતના આમ કરી આ કેપ્સિકમ અને એની માથે આવી ગયા. હા સેન્ડવિચ મસાલો ભાઈ વધારે નાખવાનું અમને મળી ગયું છે ઇન્ટિમેશન. આ આવી ગયા ટમેટા ઉપરથી વધારે ભાઈ પાછો સેન્ડવિચ મસાલો આવી રીતના ફૂલ ભભરાવી દીધો. અને અહીંયા રહ્યું આપણું ચીઝ. ચીઝ થોડુંક ઓછું ખાઈએ અમે એટલે થોડુંક ઓછું ભભરાવશું. હા મારી વાલીને ચીઝ ભાવે છે ફૂલે ફૂલ. કા કા આ ચીઝ ભભરાવી દીધું માથે. હવે આને આપણે ઓવનમાંય કરીએ કે ઓલું સેન્ડવિચ મશીનમાંય કરીએ કે પણ આપણે છે ને આને તવામાં કરશું કારણ કે તવામાં થોડી અમને વધારે મજા આવે છે. એટલે હવે તવામાં મારી વાલી એમ કહેવાય કે બરાબરનો આને શેકશે, આ બટરમાં શેકે છે. હવે એ જ્યાં સુધી શેકે ને ત્યાં સુધી હું અહીંયા બીજી સેન્ડવિચ તૈયાર રાખું એટલે શું છે કે કામકાજ હાલે રાખે. અહીંયા એક બાજુ શેકાય છે ને એક બાજુ અહીંયા બીજી સેન્ડવિચ આ બાજુ બટરની હારો હાર તૈયાર થાય છે ભાઈ. અને અમારો એન્થની એમ કહેવાય કે અમારું શૂટિંગ ઉતારે છે ભાઈ. આ સેન્ડવિચ અમારી એક બાજુ શેકાઈ ગઈ છે અને સેમ ટુ સેમ એવી જ બીજી બાજુ શેકી લેવું હમણાં એટલે આપણી આ સેન્ડવિચ તૈયાર. આપણી દેશી સેન્ડવિચ ભાઈ. ભાઈ અમારા એન્થની ભાઈની આ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. માથે બીજું એક્સ્ટ્રા ચીઝ નાખી દઈ. અમારો કહે એન્થની કહે છે મજી આવે. તો ભાઈ મજી આવે તો આવે જ ને. આ થઈ ગઈ અને હવે એને એમ કહેવાય કે આ પીઝા કટરથી એના કરી નાખ્યા ભાગ. ભાગ કર્યા છે શાર એટલે શું છે થોડું ખાતા ફાવે એ સાઈડમાં મૂકી દઈ. કબીરભાઈ આપી દો જમીને પછી આ ચટણી અને સાથે આપી દઉં સોસ અને આપી દેવું છાશ એટલે આ તૈયાર. લ્યો ભાઈ કબીરભાઈ. આ કબીર ઉર્ફે એન્થની ભાઈ બે સેન્ડવિચ ઉલાળી ગયા છે અને ત્રીજી સેન્ડવિચ જાય છે અને સેન્ડવિચ એની ફેવરેટ છે. કેમ લાગે આજે કેટલી ઉલી જાય? ચાર તો પાકી ભાઈ આજે ઓસમો છે. હા હાલો ચાર તો પાકી જાય છે. અને જો અહીંયા સાસ ને સેન્ડવિચ ને લાગી ગયું છે બધું. અહીંયા અમારી બધી બટેકાની વેફર બધી હુકાય છે પંખામાં. હાલો ત્યાં આપણે પાછા ધંધે લાગી જઈ ભાઈ. રોજ મને એમ કહેવાય કે ગરમા ગરમ ખાવાનું જે પીરસે છે એમ કહેવાય કે ત્રણેય ટાણા મને મોજે મોજ કરાવી દે ખાવામાં. એ મારી વાલીને આજે હું ગરમા ગરમ સેન્ડવિચ આપું છું. ઓ વાલી મોજ ને. હાલો ભાઈ હવે એન્થની અને મારી વાલીભાઈ સેન્ડવિચ જમી લે એટલે આપણી એક સેન્ડવિચ અહીંયા તૈયાર થાય છે. એટલે હમણાં આ સેન્ડવિચ આપણે અહીંયા બનાવી ઝાપટી લેવાની છે. હાલો તઈ બનાવી લેવો ઘડીક ઉભાઈ રહો. આપણી સેન્ડવિચ આ બટેકાનું બટકું છે ને એ ઉલીને બહાર આવી ગયું. મેં કીધું બહાર જાતું તું ક્યાંથી? પાછું માથે મેલ દીધું આપણે. હું બસ આ જરાક સડી જાય ને એટલે હમણાં આરોગી લઉં. આટલી વાર છે બસ. જો બધું રણ વિખડ તો થઈ ગયું છે પણ હમણાં બધું સાફ થઈ જાય. ઓ હા હાલો ભાઈ સેન્ડવિચ થઈ ગઈ રેડી. મારી વાલી એન્થની તારક મહેતા
હું અને સેન્ડવિચ, સાસ ચટણી અને આલો સાસનો મસાલો. હાલો તઈ 1 2 3 ઓ હાલો તઈ. આ બધું રણ વિકણ છે ને એને હારું કરી દઈએ. પતિદેવ જમવા બેઠા છે ત્યાં સુધી બધું કામ કરી નાખીએ. એ વાગી ગયા છે 10:30. આમ તો કામકાજ કરીને બધે પરવારી ગયા છે, પણ હજી અમારું કામકાજ કાંઈ પૂરું નથી. છું અહીંયા ચાલુ છે પેકિંગ, જવાનું છે કાલે આબુ ને અંબાજી મમ્મી પપ્પાને લઈને. એટલે તમે હોતે આમ બધા બ્લોગમાં ભેગા ભેગા રહેજો, એટલે તમને ભેગા ભેગા હું દર્શન કરાવી દઈ હું. અને આબુમાં એક કામથી જઈ છીએ, એ કામે હું તમને કહી દઈ. હવે વાલી થઈ ગયું છે પેકિંગ? વાલી પેકિંગ કરે છે પણ થોડીક થાકી ગઈ છે. તો કે એમ કહેવાય ને કે ચલતે રહેના ઉસીકા નામ જિંદગી, તો હાલવું તો પડશે પડશે ને પડશે. આ બધા કપડાં સિલેક્ટ કર્યા છે ને આ બધા કપડાં આપણે હવે નાભાશ કર્યા છે. અને પાછું આબુ અંબાજીથી પાછું આવીને તરત પાછું જવાનું છે અયોધ્યા. તો ત્યાં હો તમને પ્રભુ શ્રી રામના દર્શન કરાવી રામ લાલાના. હો તો ભેગા રહેજો પાછા. આ હુતો ને હુતી ઓલા પણ હુતો ને હુતી અને અહીંયા હુતાએ અને હુતાને હુતીએ બનાવેલી વેફરું. વેફર તો વાત જવા જાય, 3 દિવસથી એમ કહેવાય ને કે ઘરમાં નકરું વેફર વેફર થઈ ગયું છે. કાંઈ નહીં, હાલો જરા પેકિંગ કરી લઈ પાછા પાછા ભેગા થઈ. 1.5 કલાક થયો ભાઈ, પણ આ બધું પેકિંગ થઈ ગયું તૈયાર. અને હવે શરૂ થાય છે મેન મુદ્દાનું કામ. આમ જુઓ અહીંયા શરૂ થાય છે એનું કેટલેરીનું પેકિંગ. મને એમ લાગે છે કે 2-3 વર્ષમાં તો પૂરું થઈ જ જાય પેકિંગ. કેમ લાગે વાલી, થઈ જાય 2-3 વર્ષમાં? ભલે એમ કહેતી હાસીને તૈયાર થઈ ગયું. લેવા ભાઈ 2 મિનિટમાં એનું રેડી, કારણ કે અમારે વારા ઘડીએ જવાનું હોય ને તો એનું ફિક્સ જ હોય કે અમારે આ લેવું ના નથી લેવું. એ આ છે ને એની ડોરેમોન બેગ છે, એટલે એમાં બધી વસ્તુ હોય બરાબર ને વાલી. હાલો તૈયાર થઈ ગયું રેડી. હવે શાંતિથી હોઈ જાય, વહેલા વહેલા ઊભા થઈ. બાકી તમને આ બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક શેર કરી લેજો, બાકી બહુ ચિંતા કરવી નહીં. કારણ કે મારું જ લખેલું એક વાક્ય છે કે ચિંતાની ચિંતા કરવાથી જો ચિંતા જતી હોત તો કંઈ વાતની ચિંતા. ચિંતાની ચિંતા કરવાથી જો ચિંતા જતી હોત તો કંઈ વાતની ચિંતા. એટલે ચિંતાની ચિંતા છોડી કરો મોજે મોજ. એટલે ચિંતાને પણ ચિંતા થાય કે સાલું આને મારી ચિંતા કેમ નથી, એવી વાત છે ભાઈ. એટલે ચિંતા ન કરવી, કરવી મોજે મોજ. હાલો ફરી મળીશું ત્યાં સુધી. હાઉ ડાયરા ને રામે રામ.